हेलो स्टूडेंट्स, वेलकम बैक टू कतिरा क्लासीस। हूँ छू निशांत कतिरा अने आ वीडियो थी आपने स्टार्ट करवा जई रहा छे अकाउंट ना पार्ट 2 9 चैप्टर नंबर 9 बिन व्यापारी संस्था ना हिसाबों जेने इंग्लिश में कहवाय अकाउंट्स ऑफ नॉन ट्रेडिंग कंसर्न। इंग्लिश नी जरूर नथी, गुजराती इनफ छे। तो बिन व्यापारी संस्था ना हिसाबों आ चेप्टर नू वेइटेज 6 માર્કનું છે અને 6 માર્કનો એક જ સમ પૂછાશે, કોઈ થિયરી નહીં હોય, કોઈ સ્મોલ સમ નહીં હોય, એટલે 6 માર્કનો એક સમની આપણે સારી એવી પ્રેક્ટિસ કરશું, ટેક્સ્ટબુકના બધા સમ સોલ્વ કરશું, બાકી થિયરી નથી કરવાની, ઓકે। છતાં પણ આપણે સ્ટાર્ટિંગમાં થોડીક એક થિયરી જોશું અને ત્યારબાદ સીધો આપણે સમ સ્ટાર્ટ કરશું। આ ચેપ્ટરમાં થોડી નવી વ્યાખ્યાઓ પણ છે, પણ અત્યારે એક્સપ્લેન નહીં કરું। સમ સોલ્વ કરતી વખતે જ્યારે કંઈ નવું આવશે એ હું તમને એક્સપ્લેન કરીશ, ઓકે। તો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલાં વ્યાખ્યા। બિન વેપારી સંસ્થા એટલે શું તેના ઉદાહરણ આપો। બિન વેપારી સંસ્થા એટલે એવી સંસ્થા કે જેનો મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોય, પરંતુ પોતાની સંસ્થાના સભ્યોના કલ્યાણ માટે હોય, એમના કંઈક ફાયદા માટે હોય, નફો ન કરવાનું હોય, બિઝનેસ નહીં કરવાનું, પણ જે સભ્ય જોડાયા હોય એમને કંઈ ને કંઈ ફાયદો થવું જોઈએ, એમનું કલ્યાણ થવું જોઈએ, સમાજને ફાયદો થવો જોઈએ, આ એનો મુખ્ય ઉદ્દેશ છે। આપણી યુટ્યુબ ચેનલ પણ બિન વેપારી સંસ્થામાં જ આવે, કારણ કે નફો કમાવાના હેતુ માટે નથી, આપણે તમારી પાસે કોઈ રૂપિયા નથી લેતા, ભલે ઇન્કમ થાય છે પણ એ તો યુટ્યુબમાંથી થાય છે, તમને તો બધું ફ્રીમાં જ મળે છે, એટલે આપણી ચેનલ પણ બિન વેપારી સંસ્થા જ કહેવાય। જુઓ, જે સંસ્થાનો મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોય પરંતુ સમાજની સેવા કરવાનો કે સભ્યોને સગવડ પૂરી પાડવાનો કે સભ્યોના કલ્યાણ અર્થે પ્રવૃત્તિઓ કરવાનો હોય તેને બિન વેપારી સંસ્થા કહે છે। ઉદાહરણ, ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી સંગઠનો, ધર્માદા હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક મંડળો વગેરે, જે ગવર્મેન્ટ સ્કૂલો છે એ પણ બિન વેપારી સંસ્થાઓ છે, કારણ કે તમારી પાસે બહુ નોમિનલ ફી લેતા હોય છે, એનાથી એ લોકોના ખર્ચા ન નીકળે, એમને તો સરકાર પાસેથી ગ્રાન્ટ મળે, પણ સમાજનું કલ્યાણ થાય, બધા સ્ટુડન્ટ સારી રીતે ભણી શકે, એટલે સરકારી શાળાઓ પણ બિન વેપારી સંસ્થાઓમાં આવે, સરકારી હોસ્પિટલ પણ બિન વેપારી સંસ્થામાં આવે। તો ખ્યાલ પડ્યું, મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોય પરંતુ સમાજના કલ્યાણ માટે જે કામ કરતી હોય એ સંસ્થાઓ બિન વેપારી સંસ્થા કહેવાય। બિન વેપારી સંસ્થાના હિસાબોમાં મુખ્યત્વે શું તૈયાર કરવામાં આવે છે? તો આ ચેપ્ટરમાં આપણે આ 3 વસ્તુ બનાવશું। સૌથી પહેલાં આવક જાવક ખાતું, ત્યારબાદ ઉપજ ખર્ચ ખાતું, અને ત્યારબાદ પાકું સર્વૈયું। આવક જાવક ખાતાનું સ્વરૂપ રોકડ મેળ જેવું જ છે। રોકડ મેળ બનાવતા આપણે શીખ્યા છીએ, બસ સેમ ટુ સેમ આપણે આવક જાવક ખાતું બનાવશું। રૂપિયા જેમાં આવતા હોય એ બધા આવક સાઈડ, રૂપિયા જતા હોય એ જાવક સાઈડ। ઉપજ ખર્ચ ખાતાનું સ્વરૂપ નફા નુકસાન ખાતા જેવું છે। આપણે વાર્ષિક હિસાબો શીખ્યા, એમાં બધા ખર્ચ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ લખતા હતા અને આવકો જમા સાઈડ લખતા હતા, એવી જ રીતે બધા જ મહેસૂલી ખર્ચ ખર્ચ સાઈડ અને બધી જ મહેસૂલી આવકો ઉપજ સાઈડ આપણે લખશું। માત્ર મહેસૂલી ખર્ચ અને મહેસૂલી ઉપજની જ એન્ટ્રી ઉપજ ખર્ચ ખાતામાં થશે, મૂડી ખર્ચ અને મૂડી આવકની એન્ટ્રી થશે નહીં। એ બધું શું છે આપણે સમ કરશું ત્યારે બધું તમને સમજાવીશ, અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। જરૂર હોય તો આનું સ્ક્રીનશોટ પાડી લો, ત્યારબાદ તરત આપણે સમ સ્ટાર્ટ કરીએ। ચલો હવે શીખીએ દાખલા નંબર 9। એકદમ ઈઝી સમ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને પૂરા 6 માર્ક આપણને જરા વારમાં મળી જશે। જુઓ શું કરવાનું છે। દાખલા નંબર 9, નીચે આપેલી માહિતી પરથી ઓમકાર ક્લબનું તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો। આવક જાવક ખાતું બનાવવાનું છે। હવે યાદ રાખજો કે આવક જાવક ખાતામાં બધી વસ્તુઓની એન્ટ્રી થશે, કંઈ પણ બાકી નહીં મૂકવાનું, જે કંઈ પણ ક્વેશ્ચનમાં આપેલું છે આ બધાની એન્ટ્રી આપણે આવક જાવક ખાતામાં કરવી જ પડશે, પછી તે મૂડી આવક હોય, મહેસૂલી આવક હોય, મૂડી ખર્ચ હોય કે મહેસૂલી ખર્ચ હોય, ટોટલી તમામ વસ્તુની એન્ટ્રી આપણે આવક જાવક ખાતામાં કરશું,
कारण के आवक जावक खातू ए सेना जेवू होय रोकड़ मेळ जेवू होय एटले जे काही पण रोकड़ आपणी पासे आवती हशे ते आवक साइड जे काही पण रोकड़ जती हशे ते जावक साइड। पण एक वस्तु बीजी याद राखजो के वधारानी माहिती एटले के हवालानी एंट्री आवक जावक खातामां नहीं थाय, मात्र उपज खर्च खातामां हवालानी एंट्री थाय, आवक जावक खातामां न थाय। आ एक वस्तु याद राखजो। बाकी जे रकम आपेली छे ए बधानी पूरेपूरी एंट्री करशुं। पहला क्वेश्चन रीड करी लईए एटले ख्याल आवी जाय के कई कई वस्तुओ आपेली छे, त्यारबाद आपणे सॉल्व करशुं। तो विगत रकम आपेलुं छे, उधार जमा जेवुं नथी, एम ज रेन्डमली बधी माहिती आपणने आपेली छे। सौथी पहला क्लब पेवेलियन माटे दान हवे आपणे आपशुं के आपणने मळशे? याद राखजो, आपणी संस्था छे बिन व्यापारी संस्था छे एटले संस्थाने हमेशा दान मळे। ओके, संस्था दान आपे नहीं, संस्थाने दान मळे एटले आ आपणी आवक छे। प्रवेश फी जे 40% मूड़ीकृत करवानी छे, प्रवेश फी ज्यारे कोई नवा मेम्बर आपणी संस्थामां आवे त्यारे एमने प्रवेश फी आपवी पड़े एटले आपणा माटे प्रवेश फी आवक छे। કૌંસમાં જે 40% મૂડીકૃત કરવાનું છે એની એન્ટ્રી આવક જાવક ખાતામાં નહીં થાય, પૂરેપૂરા 3000 આપણે આવક સાઈડ લખશું। ઉપજ ખર્ચ ખાતું બનાવવાનું હોય તો આ 40%ની ગણતરી કરવાની, બાકી આવક જાવકમાં પૂરેપૂરા 3000 લખાશે। સભાસદ ફી 2 વર્ષની છે એ પણ આવક ગણાય। ભાષણોની આવક, ભોજન સમારંભ ખર્ચ, ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ, વીજળી ખર્ચ, ફર્નિચરની ખરીદી અને આજીવન સભાસદ ફી। આજીવન સભાસદ ફી એટલે શું? ઘણા મેમ્બર્સ એવા હોય કે જે આપણી સંસ્થા સાથે જોડાયા હોય, હવે આપણે એમની પાસેથી દર વર્ષે લવાજમ લઈએ, ઓકે, પણ ઘણા મેમ્બર એવા હોય કે અમે હવે આજીવન તમારી સાથે જોડાવા માંગીએ છીએ, વારંવાર એવરી યર અમને લવાજમ આપવું પડે, એના કરતાં એક સાથે જ બધું આપી દઈએ, તો એને કહેવાય આજીવન લવાજમ ફી। તો એક સાથે મળી જાય કોઈ પણ મેમ્બર પાસેથી ફી એને કહેવાય આજીવન સભાસદ ફી, આપણી આવક છે। જૂના ફર્નિચરનું વેચાણ 1000 રૂપિયામાં કર્યું જેની ચોપડી કિંમત 750 છે, એટલે કે 750 વાળો ફર્નિચર 1000માં વેચ્યો છે, 250નો ફાયદો થાય ને, પણ એ ફાયદાની એન્ટ્રી આવક જાવકમાં નહીં થાય, માત્ર ઉપજ ખર્ચ ખાતામાં થાય। અત્યારે આપણે પૂરેપૂરા 1000 રૂપિયાની એન્ટ્રી કરશું। ત્યારબાદ રોકડ સિલક અને બેંક સિલક 1/4/2014 એટલે કે વર્ષ સ્ટાર્ટ થયો ત્યારે આપણી સંસ્થા પાસે આટલા રોકડા હતા 3000 અને બેંકમાં 2000 પડ્યા હતા, તો આવક જાવક ખાતાની સ્ટાર્ટિંગ હંમેશા આનાથી થાય। ઓકે, ઉપજ ખર્ચ ખાતામાં આની એન્ટ્રી ન થાય। આ બધી નાની નાની વસ્તુ યાદ રાખવી પડશે। ત્યારબાદ હોલનું ભાડું ચૂકવ્યું, પગાર, વર્તમાનપત્રોનું લવાજમ, લવાજમ એટલે દર મહિને આપણે જે છાપા મંગાવીએ કે મેગેઝિન મંગાવીએ એના રૂપિયા આપવા પડે ને, તો આ આપણી જાવક છે। પસ્તીનું વેચાણ, સખાવત। સખાવત શું વસ્તુ છે? સખાવત એટલે દાન, બીજું કંઈ નહીં। આપણી સંસ્થાને દાન મળ્યો એને કહેવાય સખાવત, એટલે આપણી આ આવક છે। ભોજન સમારંભ ફાળો, ફાળો આપણે હંમેશા ઉઘરાવીએ, સંસ્થા ફાળો ઉઘરાવે એટલે આપણી આવક છે। રાષ્ટ્રીય બચતપત્રોની ખરીદી, રમતગમતના સાધનોની ખરીદી અને રોકડ સિલક 31/3/15 વર્ષ પૂરો થયો ત્યારે આપણી પાસે 1000 રૂપિયા રોકડા હતા। વધારાની માહિતી આપેલી છે પણ આવક જાવકમાં આની એન્ટ્રી થશે નહીં, તો વાંચવાની પણ જરૂર નથી। હવે આપણે ખબર કેમ પડશે કે આપણો સમ કમ્પ્લીટ થશે ત્યારે શું મળશે? તો જેમ આ સ્ટાર્ટિંગમાં રોકડ સિલક ને બેંક સિલક હતી એવી રીતે વર્ષ પૂરો થાય ત્યારે પણ રોકડ સિલક અને બેંક સિલક મળવી જોઈએ। રોકડ સિલક આપેલી છે, આ પૂરેપૂરી કેલ્ક્યુલેશન કરી અને છેલ્લે જે જવાબ આવશે એ આપણી શું હશે? બેંક સિલક હશે 31/3/15, તો એ આપણે શોધવાનું છે। ઓકે, તો હવે હું આ બધું બગાડી નાખું છું, આવક જાવક ખાતાનું ફોર્મ બનાવું છું, તમે પણ બનાવી લો, પછી સાથે સોલ્વ કરીએ। સો સ્ટુડન્ટ્સ, આઈ એમ રેડી વિથ માય ફોર્મ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ, આર યુ ગાઈઝ રેડી? લેટ સોલ્વ ઇટ ટુગેધર। આવક જાવક ખાતાને ઇંગ્લિશમાં રિસિપ્ટ એન્ડ પેમેન્ટ કહેવાય। ઓકે, તો સ્ટાર્ટ કેમ કરશું? મેં અગાઉ તમને કહ્યું તેમ
जे बाकी आगळ लाव्या होय जे शरूनी बाकी होय त्यांथी आपणे स्टार्ट करशुं। तो जुओ सममां हाथमां टेक्स्टबुक राखवी फरजियात छे तो ज तमने कंई खबर पड़शे। स्टार्टिंगमां जुओ रोकड सिलक अने बैंक सिलक तारीख 1/4/14 नी जे छे एनाथी आपणे स्टार्ट करशुं। आवक साइड आ फॉर्म छे उधार आवको रकम जावको रकम अने जमा। उपज खर्च खातुं होय तो आनाथी उल्टुं थई जशे, उपज जमा साइड आवशे, खर्च उधार साइड आवशे। कारण के उपज खर्च खातुं नफा नुकसान खाता जेवुं होय अने ए आपणे अगाउ शीख्या छीए। खर्च बधा उधार होय एटले खर्च उधार साइड अने आवको बधी जमा होय एटले आवको उपजो जमा साइड। ज्यारे आ रोकड मेळ छे, रोकड मेळनो फॉर्म तमने ख्याल छे, रुपया आवे ते उधार एटले आवक जावक में आवको उधार थशे, जावको जमा थशे। क्लियर? चलो स्टार्ट करिए। बाकी आगळ लाव्या स्टार्टिंग नी जे बाकी हती रोकड़ सिलक 3000, अने बैंक सिलक 2000, એટલે 12ના ખાનામાં 5000। હવે સ્ટાર્ટિંગથી રીડ કરતા જઈએ, જે વસ્તુ જ્યાં આવશે ત્યાં આપણે એન્ટ્રી કરશું। સ્ટાર્ટિંગમાં છે ક્લબ પેવેલિયન માટે દાન, દાન મળે આપણી આવક છે એટલે આવક બાજુ। ક્લબ પેવેલિયન માટે દાન 70000। त्यारबाद प्रवेश फी 40% भले मूड़ीकृत करवाना छे, आपणे पूरेपूरा 3000 लखशुं। प्रवेश फी पण आपणी आवक 2000। सभासद फी 2 વર્ષની છે, જેમ છે તેમ વ્યવસ્થિત લખવાનું। આપણે ઉપજ ખર્ચ ખાતું બનાવતા હોઈએ તો પછી આવી રીતે નહીં લખવાનું, ચાલુ વર્ષની જ માહિતી લખવાની। જ્યારે આવક જાવક ખાતામાં બધું જ લખવાનું, કંઈ પણ બાકી નહીં રાખવાનું। ભાષણોની આવક 3000, ભોજન સમારંભ ખર્ચ 4000। ખર્ચ છે, રૂપિયા જાય એટલે જમા સાહેબ। ત્યારબાદ ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ 60000, નેક્સ્ટ વીજળી ખર્ચ 1000। નાનો બાળક હોય ને એને પણ ખબર પડી જાય કે શું આવક છે ને શું ખર્ચ છે, એટલે એકદમ ઇઝી ચેપ્ટર છે, કોઈ ટેન્શન નથી લેવાનું, પૂરા 6 માર્ક આપણને મળી શકે છે। ફર્સ્ટ સમ છે એટલે ઇઝી છે એવું નથી, આગળના બધા સમ્સ પણ ઇઝી છે। ફર્નિચરની ખરીદી 5000, ફર્નિચર ખરીદીએ એટલે રૂપિયા જાય, જાવક સાહેબ। ત્યારબાદ આજીવન સભાસદ ફી 4000, આવક કે જાવક? આવક છે। ત્યારબાદ જૂના ફર્નિચરનું વેચાણ રૂપિયા 1000, ફર્નિચર વેચીએ તો રૂપિયા આવે। રોકડ સિલક બેંક સિલક આપણે લખી લીધી, હોલનું ભાડું ચૂકવ્યું એટલે રૂપિયા જાય। રૂપિયા 2000। પગાર 10000, પગાર ચૂકવીએ એટલે જાવક। વર્તમાન પત્રોનું લવાજમ પણ ચૂકવવો પડે એટલે જાવક।
2000। ત્યારબાદ પસ્તીનું વેચાણ, ઘણી બધી પસ્તી થઈ ગઈ છે, જૂના બધા છાપા પડ્યા છે તો વેચી નાખશું એટલે રૂપિયા આવશે। પસ્તીનું વેચાણ 500, સખાવત 8000। સખાવત એટલે દાન, દાન હંમેશા આપણને મળે એટલે આવક સાઈડ 8000। ત્યારબાદ ભોજન સમારંભ ફાળો, ફાળો હંમેશા મળે 5000। રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી, ખરીદી કરીએ તો રૂપિયા જાય એટલે જાવક 20000। રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી એક જાતનું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, થોડા એક્સ્ટ્રા રૂપિયા પડ્યા હોય તો સંસ્થા ઇન્વેસ્ટ કરી નાખે। આવી રીતે રાષ્ટ્રીય બચત પત્ર ખરીદી લે, કિસાન વિકાસ પત્ર ખરીદી લે અથવા બેંકમાં FD બનાવી લે, ફિક્સ ડિપોઝિટ 20000 રૂપિયા જાવક સાહેબ। ત્યારબાદ રમતગમતના સાધનોની ખરીદી 15000। અને લાસ્ટ રોકડ સિલક 31/3/15 1000, જેને આપણે કહેશું આખર સિલક અથવા બાકી આગળ લઈ ગયા। રોકડ સિલક આપણી પાસે 1000 છે અને થોડાક રૂપિયા બેંકમાં પડ્યા હશે જે આપણે શોધવાના છે। ઓકે, તો બેંક સિલક આપણે અહીં શોધશું અને હવે આપણે કરીએ અકાઉન્ટ ક્લોઝ। જનરલી ઉધાર સાઈડ જ વધારે હશે, કારણ કે સંસ્થા છે, જેટલા રૂપિયા હોય એમાંથી જ બધા ખર્ચ કરવાના હોય એટલે ઉધાર સાઈડ જ ગ્રેટર હશે। ચલો ટોટલ કરીએ, 5 ને 7 75 ને 3 78 78 ને 25, 1,03,000, 1,06,000, 1,10,000, 1,19,000, 1,24,500, 1,24,500 ઉધાર સાઈડનો ટોટલ જે આપણે અહીં લખશું। હવે જમા સાઈડ બાદ કરતા જાઓ, 4 ને 60 64 ને 65 ને 75 ને 2 72 ને 2 84 ને 20 1,04,000 ને 15 1,19,000, 1,24,500 આપણી પાસે હતા, બધા રૂપિયા આવ્યા, એમાંથી 1,19,000 આપણે વાપર્યા। હજુ 1,000 રૂપિયા પડ્યા છે એટલે કે 1,20,000 થયા અને હવે ફરક કેટલો આવ્યો 4,500, તો એનો મતલબ 4,500 રૂપિયા આપણા બેંકમાં પડ્યા હશે। આ આપણે શોધ્યું, આ આપણે શોધવાનું હતું જે આપણો ફાઇનલ આન્સર છે બેંક સિલક। અને હવે તમે કમેન્ટ કરો કે સમ તમને કેવો લાગ્યો, એકદમ ઇઝી લાગ્યો કે હાર્ડ લાગ્યો, કદાચ થોડી ઓછી ખબર પડી હોય, એવું બનશે તો નહીં પણ કદાચ થોડી ઓછી ખબર પડી હોય તો હજુ આપણે જે નેક્સ્ટ વિડીયોમાં આગળ જેમ વધશું તેમ પૂરેપૂરી ખબર પડશે અને 100% બધાને પૂરા 6 માર્ક મળશે। તો કમેન્ટ જરૂર કરજો કેવો લાગ્યો સમ, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ નેક્સ્ટ સમ સાથે। ગુડ બાય।